ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? એકદમ મજામાં? અરે વાહ ફ્રેન્ડ્સ, આજે આપણે ચિત્રકામની અંદર પ્રિન્ટિંગ વર્ક. ફ્રેન્ડ્સ, પ્રિન્ટિંગ વર્ક એટલે છાપકામ. આજ આપણે આગળના સ્ટાન્ડર્ડમાં આગળ તમે લોકોએ છાપકામ કર્યું જ હશે. બાળ મિત્રો, આ પ્રિન્ટિંગ વર્ક એટલે શું કરવાનું છે ખબર? છાપકામ જ કરવાનું છે, પણ એને થોડું ક્રિએટિવ બનાવવાનું છે. હા, જેમ કે તમારી ચોપડી કેતન ચિત્રકલાની અંદર છાપકામ આપ્યું છે, તો બાળ મિત્રો આપણે આવી રીતે કોઈ પણ થંબની છાપની મદદથી કોઈ પણ આકાર બનાવીશું. જેમ અહીંયા બટરફ્લાય છે, બર્ડ્સ છે, પગની છાપ છે, માછલીની છાપ છે, એ જ રીતે આપણે પણ આજે કંઈક આવું કરવાના છે. ખૂબ મજા આવવાની છે, પણ એ મજા આપણે કરીએ એ પહેલાં તમારે શું કરવાનું છે? હા, તમારે તમારી કેતન ચિત્રકલા લેવાની છે, તમારે તમારી પાસે એક પાણીનું બાઉલ લેવાનું છે, અને તમને કલરની જરૂર પડશે તો તમારે વોટર કલર પણ લઈને બેસવાનું છે. તો ફ્રેન્ડ, ચલો આપણે છાપકામ કરીએ. બાળકો, ચલો મારી સાથે છાપકામનો આનંદ મેળવવા માટે તમે બધા રેડી છો ને? બાળમિત્રો, કેતન ચિત્રકલાની અંદર આપણે છાપકામ શરૂ કરીએ એ પહેલાં હું તમને કહું, તમારે છાપકામ કરતી વખતે પાણીનું બાઉલ, વોટર કલર અને તમારી ફિંગર, તમારી આંગળીઓની જરૂર પડશે. બાળમિત્રો, તમારી આંગળીઓના ટેડવાથી આપણે અહીં છાપકામ કરીશું. તો તમે બધા રેડી છો ને છાપકામ કરવા? તો ચલો બાળકો આપણે છાપકામ કરીએ. બાળકો, મારી આંગળીની ટેડવાની મદદથી મેં અહીં નજીક ડોટ દોરી દીધા છે. તમને દેખાય છે ને? હવે એને આપણે સૂકવવા દેવાના છે, પછી એની અંદર કોઈ આકાર આપી શકાય. બાળમિત્રો, આપણા આ ડોટ સુકાય ત્યાં સુધી હું મારા અંગૂઠાની મદદથી બીજી છાપ દોરીશ. ચલો ફ્રેન્ડ્સ, મારી આ છાપ થઈ ગઈ છે. હવે હું બીજી આંગળીના ટેડવાની મદદથી આપણે બીજી એક છાપ દોરીએ. ફ્રેન્ડ્સ, જ્યારે પણ તમે છાપકામ કરો ત્યારે તમારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે આની અંદર તમે વધારે રંગોનો ઉપયોગ નહીં કરી શકો, કારણ કે જો તમે વધારે રંગોનો ઉપયોગ કરશો તો તમારા આંગળા કલરવાળા થઈ જશે અને મિક્સ કલરથી તમારી છાપકામ સારી થશે નહીં. એટલે બાળમિત્રો, જ્યારે પણ છાપકામ કરો ત્યારે કોઈ પણ એક કે બે કલરનો જ ઉપયોગ કરવો. બાળમિત્રો, જો મેં છાપકામ રેડી કર્યું છે, મારી આંગળી અને અંગૂઠાની મદદથી મેં અહીં ત્રણ છાપ દોરી છે. હવે બાળમિત્રો, આપણે આને સૂકવવાની રાહ જોઈએ. ફ્રેન્ડ્સ, જો મારી અહીં છાપ જે આપણે દોરી તે સુકાઈ ગઈ છે, તો હવે એની અંદર આપણે સ્કેચ પેનની મદદથી કંઈક આકાર બનાવીએ. બાળમિત્રો, હું આ જે બોર્ડર છે એ બોર્ડર આખી પૂર્ણ કરું છું. થોડું ધ્યાનથી કરવાનું, કારણ કે થોડું ભીનું હશે. ફ્રેન્ડ્સ, હવે હું એનું અહીંયા મો દોરું છું. હવે આંખ તો દોરવી જ પડે ને. હા, જો
હવે આપણે અહી એના પગ દોરીશું. ફ્રેન્ડ્સ, હવે હું અહી પણ બોર્ડર દોરીશ અને આપણે કંઈક બનાવીએ. ઓકે, શું બને છે ને એ તમારે મને કહેવાનું છે. કહો જરા શું બન્યું હશે. શું બન્યું? હા, ચકલી. ફ્રેન્ડ્સ જો, અહીં મેં અંગૂઠાની છાપ દોરી હતી, હવે એનાથી આપણે કયું પિક્ચર બનાવીએ છીએ એ જોઈએ. ફ્રેન્ડ્સ જો, મેં અંગૂઠાની છાપની મદદથી માછલી બનાવી. તમને બધાને માછલી ગમે છે? મને પણ ખૂબ ગમે છે. જો બાળ મિત્રો, આપણા અંગૂઠા અને આંગળીના ટેડવાની મદદથી આવી રીતે તમે ઘણા બધા આકારો દોરી શકો છો. જો બાળ મિત્રો, આવી રીતે તમે કોઈ પણ આકારો દોરી શકો છો અને છાપકામની મજા પણ માણી શકો છો. બાળ મિત્રો, અત્યાર ઘડી આપણે છાપકામની અંદર બટાકા, ભીંડા અને શાકભાજીના છાપો દોરી છે, પણ હવે આપણે આંગળી અને અંગૂઠાની પણ છાપ શીખ્યા. તો તમારે પણ તમારા કેતન ચિત્રકલાની અંદર આ જ રીતે તમારે કોઈ પણ ચાર છાપ દોરવાની છે. અને બીજું શું કરવાનું છે બતાવું. ફ્રેન્ડ્સ, તમારે તમારી કેતન ચિત્રકલાની અંદર આ રીતે સામેના પેજ પર આપ્યું છે ત્યાં આ જ રીતે સરસ મજાના પક્ષીઓ દોરવાના છે. બહુ જ સહેલા છે. પહેલાં તમારે પેન્સિલની મદદથી અહીંયા હાફ રાઉન્ડ બનાવી દેવાનું અને પછી તમારી આંગળીઓના થંબ પાડવાના અને પછી એની આવી રીતે ચાંચ, પૂંછડી અને એની પાંખ બનાવવાની અને તમારે છાપકામનો આનંદ મેળવવાનો. બાળમિત્રો, આવું કરવાથી ખૂબ આનંદ આવે છે. બાળમિત્રો, અત્યાર ઘડી તમે ભીંડાની, બટાકાની અને કાંદાની છાપ પાડી છે. હવે બાળમિત્રો, તમારે તમારી આંગળીઓના તમારે આંગળીઓ અને અંગૂઠાના ટેડવાની મદદથી અહીં છાપ દોરવાની છે. અને જ્યારે પણ આપણે મળીએ ત્યારે તમારે મને આ બતાવવાની છે. પણ બાળમિત્રો, જો આ છાપકામ કર્યું છે તેમાં એક જ કલરનો ઉપયોગ કર્યો છે. બાળમિત્રો, આગળ ટીચરે તમને કહ્યું ને, જ્યારે પણ આ રીતની આપણે છાપકામ કરીએ છીએ ત્યારે કોઈ પણ એક કે બે જ રંગનો ઉપયોગ કરવાનો. બાળમિત્રો, આમાં તમે જો વધારે રંગનો ઉપયોગ કરશો તો શું થશે, તમારી આંગળીઓ પર કલર લાગેલો હશે, બરાબર? ધોવાશે નહીં તો તમારું પિક્ચર કેવું બનશે? ગંદુ, બરાબર? તો બાળમિત્રો, તમારે એક તો આ છાપ રેડી કરવાની છે, પક્ષીઓનું ચિત્ર બનાવવાનું છે, છાપ કરીને પક્ષીઓનું ચિત્ર બનાવવાનું છે. અને તમારે આવી રીતે પણ કોઈ પણ ચાર છાપ કરીને અંગૂઠાની અને આંગળીના ટેડવાની મદદથી આ રીતે કોઈ પણ આકારો બનાવવાના છે અને આની મજા લેવાની છે. જ્યારે પણ તમે મને મળો ત્યારે તમારે મને આ બે હોમવર્ક કરીને બતાવવાનું રહેશે. ઓકે, તો આપણે આવી નવી પ્રવૃત્તિ અને નવી એક્ટિવિટી સાથે અને નવા ચિત્રો સાથે પાછા મળીશું બાળમિત્રો. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો અને છાપકામ કરવાનો આનંદ માણજો. હને બાળમિત્રો?